वंदे श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरम् स्वामिनम् माया पुरुष प्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुखार्णवो द्वारकम् वन्दे कारणकारणं ऋषसुतं मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्र पादकमलम् सदवृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायण संज्ञकं च करुणा धाम प्रशान्ति प्रदं वन्दे श्रीनन्दकिशोर स्वामी चरणम् श्रीपञ्चसेवाव्रतम् 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 बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सदगुरुदेव की जय। श्री मुक्त मुनि चरितम कथानो लाभ लहेरेला लोयधाम परिवारना तमाम भक्तों ने जय स्वामीनारायण। मुक्त मुनि चरितम अंतर्गत श्री रामानंद स्वामीनी आगना थी मुकुंदास कई कई जगह गया था चिट्ठी लेवा सरदार ने अमरा पर गया माता पिता पास रजा चिट्ठी ली थी। सरदार मा श्यामदाजी महाराज पास थी रजा चिट्ठी ली थी। त्याथी मुकुंदास अमरापुर में गया अने त्या माता पिता पासे थी गाणपण युक्त वर्तन करीने पछी एक हितेच्छु तरसी साची वात जाणीने आनंदराम अने राधा देवीए रजा आपी। सहमति पत्नी जमनाबाईनी पण थई। परिवारजन होय के गामवासियो होय बधा एमने राजी खुशी थी रजा आपी। एटले मुकुंदासना हृदयमां थवा लाग्यो
કે હવે ગુરુદેવ રામાનંદ સ્વામીની આજ્ઞા થઈ મને અને એમની કૃપાથી એમના સંકલ્પથી એમને મને જે બે ચિઠ્ઠી લાવવાની કીધી હતી એ બે ચિઠ્ઠી મને પ્રાપ્ત થઈ। હવે મુકુંદાસના હૃદયમાં થવા લાગ્યું કે હવે તો મારી પર રામાનંદ સ્વામી રાજી રાજીને રાજી, હવે મને રામાનંદ સ્વામી એમની પાસે રાજી ખુશીથી રાખશે। આજુ મુકુંદાસના મનમાં શું વિચારો ચાલી રહ્યા છે? ઘણા દિવસથી ભૂખ હતી પરમાત્માને પ્રસન્ન કરવાની, હવે તો રામાનંદ સ્વામીના સંગમાં રહી એમને પ્રસન્ન કરી બસ પ્રભુ ભજી લેવા છે। હું આ ચિઠ્ઠી રામાનંદ સ્વામીને આપીશ તો મારી પર કેટલા રાજી થશે? હું રામાનંદ સ્વામી ચિઠ્ઠી આપીશ તો રામાનંદ સ્વામી રાજી થઈને મને એમની પાસે રાખી લેશે, અને પાસે રાખીને એટલું જ નહીં કથા વાર્તાથી મને પ્રભુની પ્રસન્નતા તરફ લઈ જશે। જેની જોઈ રહ્યો હતો વાટ, એક ક્ષણ હવે કઈ દૂર હવે નથી, પરંતુ રામાનંદ સ્વામીના મનમાં કંઈક બીજા જ વિચારો હતા। રામાનંદ સ્વામીને ખ્યાલ જ હતો કે મુકુંદાસને હું ગમે તેટલી કસોટીમાં નાખીશ પણ એ પારને પાર જ છે। જો રામાનંદ સ્વામીએ મુકુંદાસની કસોટી આવી રીતે ન કરી હોત તો નવા મુમુક્ષુઓને પણ ખ્યાલ આવત ના આવત, કારણ કે સત્પુરુષનું જીવન છે ને માત્ર ને માત્ર મુમુક્ષુઓના પ્રેરણાને અર્થે હોય છે। કોઈ પણ બ્રહ્માંડ હોય, આ બ્રહ્માંડ હોય, કોઈ પણ બ્રહ્માંડ હોય, એમાં ભગવાનનું ચરિત્ર હોય કે સત્પુરુષનું ચરિત્ર હોય, એ માત્ર ને માત્ર મુમુક્ષુઓના જીવના કલ્યાણને અર્થે જ હોય છે। અને માત્ર ને માત્ર એમનો ઉદ્દેશ્ય એટલો જ હોય છે કે આ જીવનું કલ્યાણ કરી ભગવાનના ધામમાં લઈ જવા। અને જો સત્પુરુષ અને ભગવાન આ બંને તત્વ જીવ તત્વની સમાન ન થાય તો જીવનું કલ્યાણ થવું અતિ દુષ્કર છે। એનું જીવનું કલ્યાણ ક્યારેય ના થાય, ક્યારેય ન થાય। આ મુકુંદાસની યાત્રા અમરાપુરથી નીકળી અને પાછી અમરાપુર તરફથી જ રજા ચિઠ્ઠી, આમ તો એ જ થયું ને, અમરાપુરથી નીકળ્યા ત્યાં યાત્રાના નિમિત્તે કાશી જગન્નાથપુરીથી જઈ જઈને સરદારથી પછી બંધ્યાથી રામાનંદ સ્વામી આજ્ઞા કરી, પાછા સરદાર પાછા અમરાપુર। એ મુકુંદાસના જીવનથી કેટલાને પ્રેરણા મળી હશે, કેટલાને પ્રેરણા મળી હશે। બસ હવે મુકુંદાસને હૃદયમાં આનંદ વર્તવા લાગ્યો કે હવે ગુરુદેવ મારી ઉપર રાજી થવાના છે, એટલે અતિશય આનંદ હરખાતા ગુરુદેવ રામાનંદ સ્વામી પાસે જાય છે ચિઠ્ઠી લઈને, એ આજે આપણે જોવું છે। તો આપણે પંક્તિઓ દ્વારા જાણીએ। આજ આનંદ યતિ ગણો છે મુકુંદ ને મનમાય, મળ્યા સદગુરુ દેવ છે હવે બાકી ન લાગે કા, સહી દુખ ને વેદન દિન રેણ માં સતસ
मन मुकीने माथिया घणावर सोय वीरा तेनो आज फळ मळ्यो खूब परिश्रम ने तेथी उठे छे भीतरे नार्यो ज आनंद ना तेथी उठे छे भीतरे नार्यो ज आनंद ना તેથી ઉઠે છે ભીતરે નર્યો જ આનંદ નાદ. આજે મુકુંદાસના હૃદયમાં અતિશય આનંદ છે. આજ આનંદ અતિ ઘણો છે મુકુંદને મને માય મળ્યા સદગુરુ દેવ છે હવે બાકી ન લાગે કાય. હવે મને ગુરુદેવ રામાનંદ સ્વામીજી આજ્ઞા કરી હતી એ આજ્ઞા પૂર્ણ થઈ. હવે મને ગુરુદેવ મને રાખશે. સહી દુઃખને વેદના દિન રેણમાં શત શત મન મૂકીને મથિયા ઘણા વર્ષો અવિરત ક્યારનો હું એવા સદગુરુની શોધમાં હતો અને સદગુરુ મને રામાનંદ સ્વામી મળી ગયા. આ ચિઠ્ઠી જ્યારે હું રામાનંદ સ્વામીને આપીશ ને તારી મારી ઉપર બહુ રાજીપો વર્ષાવશે. મને ભેટી પડશે ગુરુદેવ અને ગુરુદેવ બાથમાં ગાલીને એમની પાસે મને રાખી લેશે. બસ સદગુરુનો રાજીપો એના સિવાય મારે કઈ જોતું નહોતું. અને મારા પ્રશ્નને સમાધાન રામાનંદ સ્વામીના દર્શન થતાની સાથે જ થઈ ગયા. એ વાત તો નક્કી છે કે સદગુરુને મેળવવાને એ જેવી તેવી વાત નથી. કેટલા દુઃખ વેદનાઓ સહી પરંતુ મને એ ખ્યાલ આવ્યો કે સાચા સદગુરુ જોતા હોય ને તો વેદનામાંથી પાર ઉતરવું પડતું હોય છે. આજે મને આનંદ છે એ વાતનો ભલે દુઃખ આવ્યા મારી ઉપર. ભલે હું કાશી જગન્નાથપુરી વૃંદાવન સરદાર દ્વારકા વાંકાનેર ઘણી જગ્યાએ ફર્યો પણ એ તીર્થમાં ફર્યો અને મેં વેદના સહન કરી તો ભગવાને મને ફળ આપ્યું આપ્યું ને આપ્યું. એ ઘણા બધા દુઃખોને હું દુઃખ નહીં પરંતુ મને આજે ખ્યાલ આવ્યો કે સુખ હતું. બધું શું હતું? સુખ હતું. રામાનંદ સ્વામીને એમની પાસે લેવો હશે એટલા માટે મને આટલા મોટા વિઘ્નોમાંથી પાર ઉતાર્યો. કેમ કે સદગુરુ નક્કી જ કર્યો છે કે આ મુકુંદાસને મારે લેવા જ છે. એને ખ્યાલ જ હોય કે કયા મુમુક્ષ મારે પાસે આવવાના છે એ મુમુક્ષને આવી રીતે મારે લાવવા છે. પણ એ દિવસ હવે આવી ગયો છે. આ જે કંઈ થયું અને બધી પરીક્ષામાંથી જો પાર ઉતર હોય ને તો માત્ર ને માત્ર ગુરુદેવની કૃપા છે. ગુરુદેવની કૃપા છે. તેનું આજે મળ્યું ફળ ખૂબ પરિશ્રમને બાદ તેથી ઉઠે છે ભીતરે નર્યો જ આનંદ નાદ. અથાગ પરિશ્રમ કર્યો તેમનું જો કોઈ ફળ હોય તો ગુરુદેવ રામાનંદ સ્વામી છે. આના પરથી ચોક્કસ આપણે જાણવા જેવું છે આપણા કંઈક સુકૃત હોય ને આપણા કંઈક પુણ્ય હોય ને અંત્યના બીજામાં મહારાજ કહે છે. કોઈ સંસ્કાર છે એ કંઈ પૂર્વે સત્પુરુષના યોગ્ય કરી દે છે. સત્સંગની પ્રાપ્તિ અને સત્પુરુષની પ્રાપ્તિ એમ કઈ થતી નથી. એ તો ઠાકોરજી મહારાજે સત્પુરુષે ચોઈસ કરી ને
એની જ થતી હોય છે. ઠાકોરજી મહારાજ ને સત્પુરુષ જેને નક્કી કરે ને એ જ ભગવાનને માર્ગે ચાલી શકતો હોય છે. હા, બીજા જીવો આવતા હોય છે કે ભગવાનને માર્ગે લઈ જવા, પરંતુ સત્પુરુષના પ્રયત્ન અને ઠાકોરજી મહારાજના પ્રયત્ન ઠેઠ સુધી હોય છે કે સત્સંગમાં નભ્યો જાય, સત્સંગમાં નભ્યો જાય. પરંતુ જીવનું એવું પ્રારબ્ધ હોય જેને કરીને ભગવાનને અને સત્પુરુષને પ્રસન્ન નથી કરી શકતો. પણ મુકુંદાસની વાત આખી અલગ હતી. એમની યાત્રા માત્ર ને માત્ર આ ફૂટલા બ્રહ્માંડમાં પુરુષોત્તમ નારાયણને પધરાવવા એ માટેની યાત્રા હતી. જો મુકુંદાસ ન હોત તો છપ્પૈયામાં શ્રીહરિ પ્રગટા ન હોત. મહારાજના બ્રહ્માંડમાં આવું તું તો પ્રથમ નિમિત્ત ગ્રહણ કરી બદ્રિકાશ્રમમાં ધર્મદેવ માતા, ભક્તિ માતા, રામાનંદ સ્વામી, મુકુંદાસ જેવા અનાદિ મુક્તોને પ્રથમ પ્રગટાવતા હોય છે. મુકુંદાસને હવે અંતરમાં એ જ આનંદ છે કે હવે મને ગુરુદેવ રાજી થઈને એમની પાસે રાખી લેશે અને આનંદમાં આનંદમાં બંધ્યા ગામ પહોંચે છે અને જા રામાનંદ સ્વામી બિરાજમાન છે. અને રામાનંદ સ્વામી કેવા સ્વરૂપે બિરાજમાન છે, મુકુંદાસ બંધ્યા ગામમાં આવી ગયા છે અને રામાનંદ સ્વામીના દર્શન થાય છે એ આપણે જોઈએ કે મુકુંદાસને કેવો હરખ છે. એ મધય મને ગુલતાન મોકે કરતા કૃષ્ણનો ગાન, આવ્યા બંધિયા ગામ મોજાર જહાં બિરાજે છે કીર્તાર, આવ્યા બંધિયા ગામ મોજાર જહાં બિરાજે છે કીર્તાર. પછી પોચે પૂછી તે ઠામી પોચ્યા જ્ઞાની સતસંગ જામી, કરે સ્વામી શ્રી જ્ઞાનની વાત સોણી સહુ થાય રડિયાત, થયું સ્વામી નું દૂરથી દરસ ત્યાં ગુરુ મુકુંદાસ બંધ્યા ગામમાં આવ્યા છે. રામાનંદ સ્વામી બંધ્યા ગામમાં મૂળુબા દરબાર કરીને એક સન્નિષ્ઠ હરિભક્ત રામાનંદ સ્વામીના આશ્રિત ભક્ત છે. એમની મેળીમાં સ્વામી નિવાસ કરીને રહ્યા છે. ભક્તોની સભા થઈને બેઠી છે. રામાનંદ સ્વામી વ્યાસસને બિરાજી કથા વાર્તા કરે છે અને એવામાં મુકુંદાસ આવે છે. જેમ ધારો
तो ना नड़े
મુકુંદાસ જ્યાં રામાનંદ સ્વામી બિરાજે છે બંધ્યામાં મૂળભા દરબારના નિવાસમાં મુકુંદાસ જેવા રામાનંદ સ્વામીના દર્શન કરે છે અને મુકુંદાસની આંખમાંથી અશ્રુ નિસરી પડે છે કે ઘણા દિવસથી એ પળની રાહ જોતો હતો અને રામાનંદ સ્વામીની આજ્ઞા પૂર્ણ થઈ અને ગુરુદેવ કથા કરી રહ્યા છે અને કથા કરતા હતા ગુરુદેવ અને કથા સાંભળવામાં તલ્લીન મુકુંદાસ થઈ ગયા. મુકુંદાસ કથા ગુરુદેવની સાંભળે છે અને એટલો બધો હૃદયમાં આનંદ થાય છે, રોમે રોમે વ્યાપ્યો હર્ષ, વળી ભૂલાણું છે તન ભાન મને માહી થયા છે મસ્તાન, કે મને ગુરુદેવ હમણાં બોલાવશે, ગુરુદેવ મને બોલાવશે, ગુરુદેવ મને બોલાવશે. જેમ ધાતુ પાષણને મણી હોય પ્રતિમા તો તેહ તણી, તેમ થઈ અતિ સ્થિર દાસ લાગ્યા પેખવા આણી હુલાસ. રામાનંદ સ્વામીના દર્શન થતાની સાથે મુકુંદાસ સ્તંભી ગયા, સ્થિર થઈ ગયા. બેઠા ભક્ત સભામાં શ્રી સ્વામી અતિ આનંદે અંતર્યામી, કરી લટકા કરથી ભાવે વધી વાણીને તાપ સમાવે. મુકુંદાસ રામાનંદના દર્શન કરે છે, રામાનંદ કથા કરે છે અને જેવા શબ્દ કથાના હોય એ ભાવ પ્રમાણે રામાનંદ સ્વામી કથા કરે છે અને કથાના દર્શન મુકુંદાસ કરે છે ને, તો અહો પણ થવા લાગે છે કે ગુરુદેવને શું લટકા છે ને, ગુરુદેવનું મુખ શોભે છે ને, ગુરુદેવને નેણ હોય મુખ હોય અતિ શોભાયમાન લાગે છે. એટલું જ નહીં, ગુરુદેવનું બધું જ શોભાયમાન લાગે છે. લખે છે, મુખ શોભે છે ચંદ્ર સમાન, અતિ સુંદર નેણ ને કાન, ગોરા ગુલાબી ગાલ છે ઝાડા, તેમાં પડે છે સુંદર ખાડા. રામાનંદ સ્વામી કથા કરતા જાય અને જેમ જેમ વાત કરતા જાય ને તો ભક્તોની સામે હસતા જાય અને હસતા જાય ને તો ગાલમાં ખાડા પડે છે. સોહે ભાલ ઉપડતું ભારી, તેમાં ઉધવ પુંડ સુખકારી. રામાનંદ સ્વામી ઉધવ પુંડ તિલક કરતા હતા. વિલસે રૂડા ચંદ્ર કે સુતું, એ તો દુઃખ મટાડે છે મોટું. મુકુંદાસ મનોમય વિચાર કરે છે કે ગુરુદેવનો ભાલ કેટલો વિશાળ છે, એમના તિલકના દર્શન કરીને મારી આંખો સ્થિર થઈ જાય છે, સ્થિર થઈ જાય છે. જોયા જ કરું ગુરુદેવને, જોયા જ કરું. એમનું વક્ષ સુંદર છે, ત્રિવળી જૂત સોહે સુંદર, સોહે ઉદર. ભુજા દ્રઢ પુષ્ટ રૂપવંતી, સોહે આંગળીએ નખ પંક્તિ. વાળીને વિરાસને રૂપાળું, બેઠા ગાદી ઉપર કૃપાળું. અતિ અદ્ભુત સોહે મૂર્તિ, જોઈ થંભે છે મનની ગતિ. રામાનંદ સ્વામી વિરાસન આસનમાં બેસીને કથા વાર્તા કરે છે. રામાનંદ સ્વામીની ભુજા, રામાનંદ સ્વામીની આંગળીઓ, આંગળીઓની નખની પંક્તિઓ, રામાનંદ સ્વામીનું વક્ષ એટલું વિશાળ હતું. વિરાસન આસનમાં હતા અને એકદમ અદ્ભુત સોહામણી મૂર્તિ નિસમ દેખાઈ રહ્યા હતા. મુકુંદાસ રામાનંદ સ્વામીના એક એક અંગનું દર્શન કરતા હતા. રામાનંદ સ્વામી બોલે
એ સાંભળતા જાય અને મુકુંદાસ રામાનુજને એક એક ના અંગનું દર્શન કરતા જાય. પગની આંગળીઓ હોય, એમની નખની પંક્તિઓ હોય, પગ હોય, ધોતી ધારણ કરેલી હોય કે ખેસ ધારણ કરેલો હોય, હાથની આંગળીઓ હોય, ભુજા હોય, નેણ હોય, ગાલ હોય, નેત્ર હોય, વાળ હોય, કેશ હોય, કાન હોય, આ બધા જ એક એક અંગના દર્શન મુકુંદાસ કરી રહ્યા હતા અને એક એક અંગનું દર્શન કરી અંતરમાં અહોપણું અનુભવ થતા. હા, સત્પુરુષના જેમ મહારાજના દર્શન એક એક અંગના કરી શકાય, એમ સત્પુરુષ પણ જ્યાં બેસીને કથા વાર્તા કરતા હોય, એમના ચરિત્ર હોય, એ કઈ રીતે બેસે છે, કઈ રીતે હસે છે, એનું કઈ રીતે લટકવું છે, એમને સ્મરણ કરવું, યાદ રાખવું એ મોક્ષનો ધર્મ છે. કારણ કે એનાથી પુષ્ટિ થતી હોય છે, વાલા મુક્તો બહુ પુષ્ટિ થતી હોય છે. જો સત્પુરુષના ચરિત્રમાં જેટલી દિવ્ય બુદ્ધિ હશે, સત્પુરુષના દર્શનની જેટલી ઉણપ હશે, સત્પુરુષના જેટલી દિવ્ય બુદ્ધિ અને દર્શનની ઉણપ એટલી ભગવાનમાં થવાની. હવે સત્પુરુષમાં મન ન ચેટ્યું હોય, સત્પુરુષના દર્શન જ બરાબર ન કર્યા હોય, તો ભગવાનના દર્શન કરવા આપણે સમર્થ છીએ? અર્જુન સમર્થ થયા હતા? અર્જુને શું કહ્યું? જ્યારે ભગવાનના દર્શન કરવા હતા એને, તેને દિવ્ય નેત્ર પ્રદાન કરવા પડ્યા હતા, નહીતર તો વિરાટ સ્વરૂપ ધારણ ભગવાને કર્યું હતું. ત્યારે અર્જુને શું કહ્યું કે ભગવાન તમે પાછા મૂળ સ્વરૂપમાં આવી જાઓ, આમાં હું બળું છું. સત્પુરુષ છે ને, ભગવાનને દર્શન કરવાના નેત્રની દ્રષ્ટિ આપતા હોય છે. દિવ્ય નેત્ર જો પ્રદાન કરતા હોય ને ભગવાન દર્શન કરવા, ભગવાનના દર્શન કરવામાં, તો કોણ છે? સત્પુરુષ. સત્પુરુષ મુકુંદાસ રામાનંદ સ્વામીના એક એક અંગનું દર્શન કરી રહ્યા હતા. એક એક અંગનો એમને ખ્યાલ હતો કે રામાનંદ સ્વામી કઈ રીતે બેસે છે, રામાનંદ સ્વામી કઈ રીતે ચાલે છે, રામાનંદ સ્વામી કઈ રીતે બોલે છે, રામાનંદ સ્વામી કઈ રીતે જમે છે, રામાનંદ સ્વામી કઈ રીતે મુમુક્ષુઓને બેસાડે છે. આ બધું જો આવતા વેચ મુકુંદાસને કોઈ શીખવાડ્યું હતું કે આવી રીતે દર્શન કરવું? એમ કોઈ શીખવાડ્યું હતું? કલ્યાણદાસજી મહારાજે કે શ્યામદાસજી મહારાજે કેતા તુલસીદાસજી મહારાજે કોઈ શીખવાડ્યું હતું? તો જે દિવસે સરદારમાં પ્રથમ આવ્યા અને જાપે ઉભા રહ્યા, ત્યારે પણ રામણસિંહનું વર્ણન કર્યું અને એક એક અંગનું દર્શન કર્યું, અને બંધ્યામાં આવ્યા ત્યારે પણ એક એક અંગનું દર્શન કર્યું. એનાથી આપણને મુકુંદાસ શું કહેવા માગે છે? સત્પુરુષ અને ભગવાનના એક એક અંગના દર્શન આપણે કરવા. એ જે જ્યારે કથા કરતા હોય એવા દર્શન કરવા, કઈ રીતે બેસે છે, કઈ રીતે બોલે છે, કઈ રીતે ચાલે છે, કઈ રીતે જમે છે. જુઓ ને, આજે પૂજ્યપાદ ગુરુજી ઠાકોર જે મળતા હોય કે સંતો ઠાકોર જે મળતા હોય, કેટલા હરિભક્તો દર્શન કરતા હોય છે, દંડવત કરતા હોય છે, નહીં કરતા? આપણે મહારાજને થાળ ધરાવી હોય છે, દર્શન નહીં કરતા, દંડવત કરીએ છીએ? ભગવાનના દર્શન કરવા હોય ને, ભગવાનમાં દિવ્ય બુદ્ધિ લગાડવી હોય ને, તો એના પૂર્વે સત્પુરુષમાં દિવ્ય બુદ્ધિ બાંધવી પડે, બાંધવી પડે,
બાંધવી પડે ને બાંધવી પડે બાંધવી પડે મુકુંદાસ રામાનંદ સ્વામીને એક એક અંગના દર્શન કરીને એટલો બધો અહોભાવ અંતરમાં અનુભવી રહ્યા હતા, કહી શકાતું નહોતું એમનાથી, કહી શકાતું નહોતું. કારણ કે અમુક વસ્તુ એવું હોય કે વર્ણવી શકાય નહીં. જેમ ભગવાન અને સત્પુરુષ નેતિ નેતિ છે, એમનો મહિમા વર્ણવી ન શકાય, જેટલો ગાઈએ એટલો ઓછો ઓછો ને ઓછો જ છે. એ મુકુંદાસ પણ રામાનંદ સ્વામીનું વર્ણન કરી મનમાં મનોમય વિચાર કરી કરીને અપાર ને અપાર અનુભવવા લાગ્યા. રામાનંદ સ્વામી કથા કરતા હતા ભક્તજનોને, અને કથા કરી અને બધે ભક્તજનો જ્યારે ઊભા થઈ રહ્યા હતા, પછી ઊભા રહ્યા જોડી હાથ, પૂર્ણ પ્રેમ વિનય સંગાથ, ઇતિ થઈ જ્યારે કૃષ્ણ કથાની, કરી જઈ ધ્વનિ ત્યાં મજાની. રામાનંદ સ્વામી ભગવાનની કથા કરી રહ્યા હતા, કૃષ્ણના ચરિત્ર સંભળાવી રહ્યા હતા ભક્તોને, અને જ્યારે કથા પૂર્ણ થઈ અને જય ઘોષનો નારો લગાવ્યો અને મુકુંદાસને થયું હવે ગુરુદેવ મને બોલાવશે, હવે ગુરુદેવના દર્શન કરવાનો સમય આવી ગયો છે. પછી બધા ભક્તો રામાનંદની કથા સાંભળીને અને કથા સાંભળીને બધા ભક્તો પંક્તિ બંધ દર્શન કરીને પ્રસાદ લઈને વિદાય લેતા હતા. લાગ્યા ભક્ત સ્પર્શવા પાય એમ વિખરી સારી સભાય, ત્યારે આવ્યા સ્વામી પાસ દાસ કર્યું પ્રણામ ધરી હુલાસ. દેખી મુકુંદને શ્રી દયાળુ પૂછવા લાગ્યા એમ માયાળુ. બધા ભક્તો ધીરે 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 દર્શન કે ક્યાં જાય છે, પ્રસાદ લઈને વિદાય. અને મુકુંદાસ છેલ્લે ઊભા છે, ક્યાં છેલ્લે, કારણ કે છેલ્લે ઊભા રહ્યા દો તો જ આનંદ આવશે, નકર હું જો વચ્ચે જતો રહીશ ને તો બીજા બધા ભક્તો સુખ વિનાના રહેશે, કારણ કે મારો સંવાદ લાંબો ચાલવાનો છે. મુકુંદાસ કે શું વિચારે છે, મારો સંવાદ લાંબો ચાલવાનો છે, મારે ગુરુદેવને ચિઠ્ઠી આપવાની છે, કંઈક પૂછી લીધું તો બીજું કંઈક. એટલે મુકુંદાસ છેલ્લી લાઈનમાં ઊભા છે અને બધા ભક્તો દર્શન કરી વિદાય લે છે, પ્રસાદ લઈ, અને ધીરે 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 બધા ભક્તો વિખરાઈ જાય છે અને છેલ્લે મુકુંદાસ રામાનંદ સેના ચરણમાં ઢળી પડે છે. હર્ષના આંસુ સાથે રામાનંદ સ્વામીના પગ ઝાલી અશ્રુ વહાવતા કે ગુરુદેવ, તમારો સંકલ્પ હતો, આપે જેમ કહ્યું એ પ્રમાણે આ ચિઠ્ઠી અર્પણ કરું ચરણે. કહો કેમ આવ્યા નહીં અહીં, તાત ગુરુને કરી છે કે ન વાત. એટલે રામાનંદ સ્વામીને ખ્યાલ નહોતો કે શું કરે છે. એટલે રામાનંદ સ્વામીએ બે હાથ ઝાલી મુકુંદાસને ઊભા કર્યા, કે મુકુંદાસ તમે પાછા આવી ગયા, શું કહ્યું, તમે પાછા આવી ગયા. મુકુંદાસની આંખમાંથી તો અશ્રુ હતા હર્ષના. હા ગુરુદેવ, બહુ ઘણો સમય થઈ ગયો ને તમારો આવતો આવતા, એટલી બધી વાર લાગી. હા ગુરુદેવ, મને પણ લાગે છે વિલંબ વધારે પડતો થઈ ગયો, પરંતુ આપની કસોટી ગુરુદેવ એવી હતી ને કે એમાંથી પાર ઉતરવું ઘણું કઠણ હતું, પરંતુ આપનો સંકલ્પ હતો ગુરુદેવ એટલે બધું પૂર્ણ તો થઈ જાય, બધું આપની ઈચ્છા હતી એટલે બધું થઈ જાય. શું થઈ જાય, તમે શું કહેવા માંગો છો મુકુંદાસ? ગુરુદેવ તમે કંઈ કહ્યું હતું ને, ઓહો એવું, ઓ ગુરુદેવ શામદાજી મહારાજની ચિઠ્ઠી લાવ્યા તમે? હા
હા ગુરુદેવ, આપની આજ્ઞાથી, આપના સંકલ્પથી અને આપની કૃપાથી અને આપે ચિઠ્ઠી અપાવી છે. આ ગુરુદેવ શામદાજી મહારાજ ગુરુદેવની ચિઠ્ઠી એમણે લેખિત કરી આપી છે મને અને રાજી ખુશીથી એમને રજા આપી છે. એવું લાવો તો ચિઠ્ઠી જોવા દો તો. એટલે રામાસિંહ વાંચે છે બધું જ લખ્યું હતું ને કે આ મુકુંદાસને જેને રાખો એ રાખે, મારે મુકુંદાસને કઈ લેવા દેવા નથી. લિખિત શામદાજી મહારાજ. એટલે ગુરુદેવ તો ચિઠ્ઠી વાંચી, રામાનુજ સ્વામી તો વાંચી, મુકુંદાસ ચિઠ્ઠી તો લાવી દીધી, પરંતુ આ તો એક ચિઠ્ઠી છે, બીજી ચિઠ્ઠી, આ તો ચિઠ્ઠી તો બરાબર છે, તો આપી દે હવે, ગુરુ તો આપી દે, ઘણા હોય તો ન રાખો એ તો. પણ બીજી ચિઠ્ઠી છે, મેં તમને કીધું હતું કે માતા પિતાને હજી તમારામાં મોહ છે, પત્નીને હજી તમારામાં મોહ છે, પરિવારજનોને ગામવાસીને મોહ છે, એ ચિઠ્ઠી ક્યાં છે ગુરુદેવ? એ પણ ગુરુદેવ આપની કૃપાથી, આપના સંકલ્પથી આપે જ પરિવારજનોના હૃદયમાં બિરાજમાન થઈને અપાવી છે. હા ભાઈ, હવે ક્યાં છે ચિઠ્ઠી? લાવો પેલા, પછી બીજી બધી વાત કરો. રામન સાહેબ બધું જ આવું દિવ્ય વર્તન કરે છે ને, એની પાછળનું જો કોઈ કારણ હોય તો એક સમાજને શીખવાડા નથી કે સદગુરુનું ચરિત્ર, સદગુરુનું વર્તન, સદગુરુ કઈ રીતે મુમુક્ષુનું ઘડતર કરતા હોય છે ને, એ તો ખરબોના ખરબ જન્મ લઈ લે તો એ ખ્યાલ આવે એવું નથી. તો જ ગુણાતીતાનંદ સ્વામી કહે કે બહુ મોટી ઘાટી છે. ભગવાનને ઓળખવાની અને સત્પુરુષને ઓળખવાની ઘાટી ગજબની છે. એમની રીત આખી અલગ હોય છે, અલગ હોય છે. એ કયા મુમુક્ષુને વગર સાધને કલ્યાણના માર્ગે નાખી દે, અને કયા મુમુક્ષુ પાસે સાધન કરાવે અને કયા મુમુક્ષુ પાસે સાધન ન કરાવે, એ તો એમને જ ખ્યાલ હોય, એમને જ ખ્યાલ હોય. હા, ઘણા જીવ હોય ને કે સાધન કઈ ના કર્યા હોય. આપણે જોવા જઈએ ને, સાધન એમને ભગવાનને રાજી કરવા માટે કઈ પણ ના કર્યા હોય, એટલો ધર્મ પણ દ્રઢ ના હોય, એટલી ભક્તિ પણ દ્રઢ ના હોય, વૈરાગ્ય પણ દ્રઢ ના હોય, જ્ઞાન પણ હોય ના, ભજન પણ ના હોય, સેવા પણ ના હોય, પણ અકસ્માત અચાનક જ દ્રષ્ટિ પડતા તરત જ એમનું કલ્યાણ કરી નાખે. એટલે ભગવાનની રીતિ અને સત્પુરુષની રીતિ અલૌકિક હોય છે. એટલે રામાનંદ સ્વામીની રીતિ આખી અલૌકિક હતી મુકુંદાસનું ઘડતર કરવા બાબતમાં. ક્યાં છે બીજી ચિઠ્ઠી ગુરુદેવ? આ બીજી ચિઠ્ઠી, ઓહો, લાવો. રામાનંદ સ્વામી વાંચે છે કે આનંદરામ અને રાધાદેવી, પત્ની જમનાબાઈએ તથા પરિવારજનોએ સહર સાથે અમે મુકુંદાસને રજા આપીએ છીએ. મુકુંદાસને ભગવાનને ભજવા છે, ભગવાનને પ્રસન્ન કરવા છે, રામાનંદ સ્વામી સાથે રહેવું છે, તો અમે એમને સહર સાથે એમને રજા આપીએ છીએ. નીચે આનંદરામની સહી હતી, માતા રાધાદેવીની સહી હતી, પરિવારજનો બધાની સહી હતી. એટલે બંને કાગળ રામાનંદ સ્વામીને આપી અને રામાનંદ સ્વામી વાંચ્યા, અને અંતરમાં તો રામાનંદ સ્વામીને ખૂબ ખૂબ અહો ભાવ મુકુંદાસ પ્રત્યે થયું, પરંતુ વર્તનમાં ના દેખાડ્યું, હૃદયમાં રાખ્યું. રામાનંદ સ્વામી ક્યાં રાખ્યું? હૃદયમાં રાખ્યું. નહીં, હજી સમય નથી. ખોલીને વાંચ્યો સ્વામી એ શામદાસે આપ્યો તો જેહ, વાંચી મનમાં થયા છે રાજી, ખરો મુમુક્ષુ છે ભાઈ આજી. રામાનંદ સ્વામીને અંતરમાં થવા લાગ્યું, આ તો ખરો છે ને મુમુક્ષુ, ખરો છે ને મુમુક્ષુ. મુમુક્ષુ તો હોય તો મુકુંદાસ જેવો હોય, પણ વળતો આવ્યો વિચાર, કેમ સીધો અપાય દુલાર,
खरी करू हूँ परीक्षा आनी एमा पाछी भरे नहीं पानी तो राखीश हूँ मारी पास बाकी कराय ना विश्वास। क्यों गजब रावण साई कहे छे के ना ना हजी काय विश्वास करा जेवो नथी, चिट्ठी तो लावी दे कोई हर कोई, परंतु मुकुंददास तो श्यामदास महाराज ना महल मा राज माट ठाठी रहता था, अने महंताई नु कार्य निभावता था, अने घेरे पण सुखी था। मुकुंददास पुराश्रम मा सुखी जता, धनाढ्य जता, एकाई गरीब नहोता, तो सुखी तो होता, अने सुख मा ज उछीरा छे बधी जगह, अने कागळ पण लईने आव्या छे, पण हजी काय आने काय दीक्षा अपाय एम, हजी मारे आने परीक्षा करवी छे। શું નક્કી કર્યું રામાન સ્વામીએ? હજી મારે આને પરીક્ષા કરી છે, ખરી કરું હું પરીક્ષાને, હજી આની ખરી પરીક્ષા કરું ને તો એમાં પાછી ભરે નહીં પાણી, એમાં જો પાછી પાણી ન ભરે ને તો મુકુંદાસને રાખવા છે, તો રાખીશું મારી પાસે બાકી કરાય ના વિશ્વાસ, અને જો એમાં પાર ઉતરે ને તો મારે રાખવા, નહીતર કાંઈ મુકુંદાસ ઉપર વિશ્વાસ કરાય એમ નથી હજી। બોલો, આ બે ચિઠ્ઠી તો હજી ખરી પરીક્ષા નહોતી થઈ મુકુંદાસની, અને આજે આપણે હોય તો, આજે આપણી પરીક્ષા ભગવાન લેવા આવે તો શું થાય? ભગત આપણને ભગવાન એમ કે, અને ગુરુજી એમ કે આ કામ કરો, આ રજા ચિઠ્ઠી લઈ આવો, પહેલા ધડકે આવી જાય, શું કહીએ? એ કાર્ય અશક્ય છે, અને ત્યાં જ આપણો વિશ્વાસ ખંડિત થઈ જાય। સત્પુરુષ ને અને ઠાકોરજી મહારાજ ને ભરોસો હોય ને એની જ કસોટી કરતા હોય છે, અને એમને જ કહેતા હોય છે કે એમનું કાર્ય છે, કોઈ પણ કાર્ય હોય ને એ સકારણ હોય, શું હોય? સકારણ હોય, નિષ્કારણ નિષ્પ્રયોજન એમનું ના હોય। એટલે રામાનંદ સ્વામી નક્કી કર્યું કે હજી કઈ હું આનવણ મારી પાસે રાખું નહીં, કારણ કે આ તો સુખમાંથી ઉછરીને આવ્યા છે, આવે ત્યજીને ઘરે બહાર કોઈ, તે બાળ કે વૃદ્ધ યુવાન હોય, રાખે ગુરુ ખૂબ તપાસી એને, તો ના નડે સંકટ કાઈ એને, કારણ કે મુકુંદાસ આટલા બધા સુખમાંથી ઉછરીને આવ્યા છે, અને પાછા યુવાન છે, અને ગુરુએ ધ્યાન રાખવું જોઈએ, રામાયણ સમજી જાય, ગુરુએ ધ્યાન રાખવું જોઈએ કે જે તે આવે એને કઈ રાખી લેવાય નહીં, કારણ કે કોઈને ઘરમાં ખાવા ના મળ્યું એટલે સાદું થઈ જાય, કોઈને દુઃખ પડ્યું એટલે સાદું થઈ જાય, કોઈને પત્ની હેરાન કરી તો સાદું થઈ જાય, કે મા બાપે હેરાન કર્યા તો સાદું થઈ જાય, કે પરિવારજનો સાથે ન ફાવે તો સાદું થઈ જાય, કે ખેતર બરાબર ન ચલાવતા હોય તો સાદું થઈ જાય, અને સંસારમાં ન રહેવું હોય તો સાદું થઈ જાય, અને ભગવાનની ભૂખ લાગી એવા કોઈક જ હોય, પણ મારે મુકુંદાસમાં તપાસવું છે એને સાચી ભગવાનની ભૂખ છે કે ઘરમાં એને આળસ આવતી હતી કે રાખતા નહોતા એટલા માટે કે બધા થાકી ગયા હતા એટલા માટે। એટલે રામાનસેન એવું હતું નહીં, રામાનસેન તો ખ્યાલ જ હતો, આકા આ તો પાક્કું છે મુકુંદાસ થવાના છે, પરંતુ રામાનસેન એવું વર્તન કરે છે કે ગુરુએ પણ મુમુક્ષુ રાખવા તો જોઈ વિચારીને રાખવા, એમની બરાબર કસોટી કરવી, એમની કસોટી કરવી, રાખે ગુરુ ખૂબ તપાસી એને તો ના નડે સંકટ કાઈ એને, જો ખૂબ તપાસીને રાખે ને મુમુક્ષુને તો કાંઈ દુઃખ આવે નહીં। વેગે ચડેલો અતિ ક્રોધી બાળ કે દેવું જેને વધ્યું વિશાળ, કાં તો દરિદ્ર અતિ હોય જે સુસદ્ય ત્યાગે ઘરબાર રહે, કાં તો ગરીબ હોય એટલા માટે ઘરબાર ત્યાગ કરી દેતા હોય, પરિવાર સાથે ફાવતું ના હોય એટલા માટે ત્યાગ કરી દેતા હોય। હા, આ સદગુરુનું ગજબનું પાત્ર હોય છે, કે છે કે મુમુક્ષુ જોઈ વિચારીને કરવા। હા, અમુક હું તમને જણાવીશ કે નિમિત્ત કાર્ય કઈ રીતે મુમુક્ષુને લેતા હોય છે, અને છતાં પણ ધ્વંસ થતો હોય છે એનું પાછળનું શું કારણ હોય છે,
સદગુરુનું વિઝન કેવું હોય છે અને ભગવાન સદગુરુ પાસે કઈ રીતે કરાવતા હોય છે આપણે બધું જોશું. આમાં આવ્યું છે એટલા માટે કે ગુરુ ખૂબ તપાસી એને રાખે તો ન નડે સંકટ કાય એને. સદગુરુ જે કરતા હોય ને મુમુક્ષુ પાસે એ કંઈક ને કંઈક કારણ વાળું હોય. અને ગ્રંથમાં એમ કહે છે કે સદગુરુએ મુમુક્ષુને રાખવા તો જોઈ વિચારીને રાખવા રાખવા. કોઈ ક્રોધી હોય, કોઈ વેગે ચડેલો હોય એવાને કંઈ રાખવા નહીં, કારણ કે એ તો આજ ને કાલ તમારું બધું ઊંધું નાખે. શું કરે? ઊંધું નાખે. હા, એક વાત એટલી નક્કી છે, ઠાકોરજી મહારાજનું ધારેલું હોય ને અને સત્પુરુષનું ધારેલું પહેલેથી નક્કી હોય ને એમાં કોઈ પ્રકારની બાંધછોડ હોય નહીં. એને પુરવાનું નિમિત્ત કહેવાય. શું કહેવાય? પુરવાનું નિમિત્ત કહેવાય. કે મહારાજને મોટાને કરાર થઈ ગયા હોય એ બાબતના. શું થઈ ગયું હોય? કોઈ પણ કાર્ય શ્રેષ્ઠ કરવું છે તો ધર્મને શ્રેષ્ઠ કરવું હોય તો અધર્મનું વિસર્જન કરવું પડે ને, કરવું પડે ને. ધર્મને સ્થાપવો હોય તો શું કરવું પડે? અધર્મી રૂપીને વિસર્જન આપવું પડે. એટલે એ વાત આખી અલગ છે. પરંતુ ગ્રંથમાં એમ કહે છે કે સદગુરુએ મુમુક્ષુને રાખવા તો જોઈ વિચારીને રાખવા, અને જો જોઈ વિચારીને ન રાખે ને તો કોઈ કાર્ય સફળ ન થાય. તેને ગુરુ જો નિજ શિષ્ય સ્થાપે, દીક્ષા વળી ભાગવતી જ આપે, તો તે ગુરુને સુખી, સુખની ન આશ, અંતે જતા તો સમૂળો વિનાશ. જો જોયા વિના મુમુક્ષુને દીક્ષા આપી દે અને ભગવાનના માર્ગે ચાલે એવો છે કે નહીં એ ન જોવે ને તો ગુરુને દુઃખ ને એને બે ને દુઃખ, ગુરુ શિષ્ય બંને દુઃખ. પણ જોઈ વિચારીને રાખે તો કોઈ પ્રકારનું દુઃખ આવે નહીં. ન લોભ કેદી ગણીએ જ સારો, એથી શિષ્ય તણો તો અતિશય ને ઠારો. એ વાતને આપણે કાલે જોવી છે કે મુકુંદાસ વિશે રામાન સ્વામી જે વિચારે છે ને કે મુકુંદાસ તો એવા છે નહીં, પરંતુ એક ગુરુ કેવા હોવા જોઈએ ને એ રામણસિંહના જીવનમાંથી આપણે જોવું છે. એ કેવા મુમુક્ષુને રાખતા હતા એના વિશે આપણે જોવું છે. આવતીકાલે એ આપણે આવતીકાલે જોઈશું. એ કથા પૂર્ણ કરે છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધરમાત્મજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઠાકોરજી મહારાજની.